गुड मॉर्निंग धोरण छ इंग्लिश में यूनिट वन में एक्टिविटी पांच जोवानी छे तेमा आपणे पहला बुक में आपेलू कोष्टक जरा जोई लईए पछी आपणे के प्रवृत्ति करवानी छे ते आपणे अहीं जोशू। तो पहली प्रवृत्ति में शू छे के बधे थोड़ी विगत आपेली छे एना उपरथी वाक्य जोड़वाना छे तो आपणे वाक्य जोता जाई अने ते तमारे जाते बुक में जोड़वाना रहेशे। हेत वॉज एट ध सक्यूम लास्ट नाइट के हेत छे एनी जोड़े शू आवे छे एट ध सक्यूम लास्ट नाइट ई एक आपणने जोड़ेलू आप्युं छे। हवे बीजा पांच छे तेना आपणे व्यवस्थित जोड़का जोड़वाना छे। पछीनू शू आप्युं छे वंदना वंदनानू आपणे जोई तो शू छे वंदना वॉज एट ध पोस्ट ऑफिस टूडे मॉर्निंग वंदना छे तेनी जोड़े शू आवशे एटले एट ध पोस्ट ऑफिस अने लास्ट मॉर्निंग छे एटले शू आवशे लास्ट ओलो टुडे मॉर्निंग ई જોડી દેવાનું આવશે તો એ ક્યાં છે વંદના પછી પેલું આપેલું છે ને એટ ધ પોસ્ટ ઓફિસ અને ત્રીજું શું છે ટુડે મોર્નિંગ તો જોડકામાં એ જોડી દેવાનું। પછી ડૉક્ટર શાહવાળું છે તો ડૉક્ટર શાહ વોઝ ઇન મીટિંગ લાસ્ટ વીક એવું બનાવવું હોય તો શું આવશે ઇન અ મીટિંગ અને લાસ્ટ વીકવાળું જોડવાનું રહેશે। જાસ્મીન એન્ડ ચમેલી ઈ વેર ઇન હોસ્પિટલ ઇન ધ હોસ્પિટલ ઓન મંડે તો શું આવશે ઇન ધ હોસ્પિટલ અને છેલ્લા પાર્ટમાંથી ઓન મંડે એ બંને તમારે લેવાનું થશે। મિસ્ટર વાઘેલા વોઝ ઓન હેર ફાર્મ લાસ્ટ યસ્ટરડે તો શું આવશે એમાં ઓન હેર ફાર્મ અને લાસ્ટ સેટરડે એ બે તમારે જોડી દેવાનું મિસ્ટર વાઘેલા જોડે। પછી ભારતી એન્ડ કલ્પેશ તો શું બાકી રહ્યું એટ મહેન્દ્રા ઓફિસ ટુડે મોર્નિંગ તો એ પણ તમારે જોડી દેવાનું। હવે આપણે અહીંયા પ્રવૃત્તિ કરી એટલે વધારે તમને ખ્યાલ આવશે કે શું કરવું। આ પાઠ આપેલા એના ઉપરથી અહીંયા આપણે સેન્ટેન્સ બનાવવાના છે તો પહેલાં આપણે સેન્ટેન્સ બનાવી લઈએ એના ઉપરથી જોડકા જોડતા જઈશું। દીપા વોઝ ઇન ધ કિચન લાસ્ટ યસ્ટરડે પહેલાં જોઈ લઈએ દીપા વોઝ ઇન ધ કિચન યસ્ટરડે તો હવે આપણે આમાં જોડવું હોય તો શું જોડવાનું કે દીપા ઇન ધ કિચન કિચન યસ્ટરડે એટલે કે દીપા ગઈકાલે રસોડામાં હતી। પછી બીજું છે મનોજ વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઇટ એટલે કે મનોજ ગઈ રાતે બસમાં હતો। હવે આને આપણે જોડવે તો શું કરવાનું મનોજની આરે ઇન ધ બસ આવશે અને એની આરે શું આવશે લાસ્ટ નાઇટ થઈ ગયું। હવે છે ડૉક્ટર શેઠનું શું આવશે ડૉક્ટર શેઠ ઇન દિલ્હી લાસ્ટ યસ્ટરડે એટલે સેટરડે તો થઈ જશે ને ઈ ડૉક્ટર શેઠ વોઝ ઇન ધ ઇન દિલ્હી છે ને દિલ્હી લાસ્ટ સેટરડે તો એને આપણે જોડવું હોય તો શું કરવાનું સેટ ઇન દિલ્હી ઇન લાસ્ટ સેટરડે થઈ ગયું। રામ એન્ડ શ્યામ
परफ्यूम लास्ट ईयर છે થઈ ગયું. પછી છે પાંચમું શું છે, મિસ્ટર ભટ્ટ. મિસ્ટર ભટ્ટ વોઝ એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ. હવે બાકી રહી જ આવશે ને. મિસિસ ભટ્ટ વોઝ એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ. હવે આ પાંચે વાક્ય અને આ જોડકા તમારે નોંધ લખી લેવાના છે. લખી લ્યો અત્યારે, પછી આપણે આગળની પ્રવૃત્તિ જોઈ. હવે છે એક્ટિવિટી 6, જૂથમાં કામ કરવાનું છે. મિત્રો સાથે થોડાક સવાલ જવાબ કરીને કોષ્ટકમાં લખવાના છે. તો પેલું આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે માધવ, વેર વેર યુ 8:07 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. તો પાલવ છે એવું કે આઈ વોઝ ઇન ધ ડેઇલી, એટલે કે તું ગઈકાલે મોર્નિંગમાં ક્યાં હતો એવું પૂછે છે માધવ. તો એનું પાલવ છે એનું આખું રૂટિન બતાવે છે. તો આપણે એ લખતું જવાનું છે. પેલું શું છે પાલવ, પાલવ સવારે 7 વાગે ક્યાં હતો એ, તો એ શું કહે છે ઇન ધ ડેરી, એટલે કે હું ડેરીએ હતો. ઇન ધ ડેરી. પછી છે 8:09 AM, એટલે કે સવારે AM એટલે મોર્નિંગનો ટાઈમ થાય, કે સવારે 9 વાગે ક્યાં હતો પાલવ. તો પાલવ એમ કે છે ઇન ધ ક્લાસ, આઈ વોઝ ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. પછી છે 8:30 ઇન ધ આફ્ટરનૂન, એટલે કે 3:30 વાગે પાલવ ક્યાં હતો, ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. પાલવ એમ કે છે કે હું રમતના મેદાનમાં હતો. પછી છે 5 વાગે પાલવ ક્યાં હતો. તો પાલવ શું કે છે 8 home, એટલે કે હું ઘરે હતો. પછી છે 7 ઇન ધ ઇવનિંગ, કે 7 વાગે પાલવ ક્યાં હતો એવું કીધું છે. તો શું છે ઇન ધ ગાર્ડન, એટલે કે હું સાંજે ગાર્ડનમાં હતો. હવે આપણે એક આવું બીજાનું જોઈએ.
બીજું કોનું નામ લખશું? નીરવ લખી. તો નીરવનું આપણે વારાફરતી જોશું. એ હવે સવારે 7 વાગે ક્યાં હતો? ઇન ધ બાથરૂમ. તમારે બધાને આવી રીતના તમારા ફ્રેન્ડમાંથી 5ના નામ લખીને અને એને પૂછવાનું કે તું 8 વાગે ક્યાં હતો, અને ઇંગ્લિશમાં બોલવાનું. આમાં જે રીતના એક્ઝામ્પલ આપ્યા છે ને ઉદાહરણમાં, એવી રીતે બોલી અને આ કોષ્ટક 5નું તમારે હોમવર્કમાં તૈયાર કરવાનું છે. હું અહીંયા અત્યારે તમને આ 2 એક્ઝામ્પલ સમજાવું છું કે કઈ રીતના લખવાનું, અને ના સમજાય તો પછી મને કહેજો તો હું પાછું શીખવાડીશ. પણ તમારે 5 તમારા ગ્રુપમાંથી તમારે વાક્ય લખવાના રહેશે. આવી રીતના કોષ્ટકમાં જ લખવાનું. આપણે ક્વેશ્ચન આન્સર ખાલી સમજવાના છે કે આના ઉપરથી આપણે કઈ રીતના બનાવવાના. પછી શું છે કે 9, તો વેર વેર યુ એટ 9 AM ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. આપણે એવું કહ્યું કે કાલે તું 9 વાગે ક્યાં હતો? તો એ શું કહે છે? નીરવ એટ ધ ટેમ્પલ, એટલે કે આઈ વોઝ એટ ધ ટેમ્પલ. ટેમ્પલ એટલે મંદિર. પછી 3:30 વાગે ક્યાં હતો એવું કહે છે? તો કે એટ મીટ્સ હાઉસ, કે હું મારા ઘરે મળવા ગયો હતો. હાઉસ. પછી 5 વાગે ક્યાં હતો? તો કે ઇન ધ બસ. અને 7 વાગે ઇન ધ ગાર્ડન. 7 વાગે તો બધા ગાર્ડનમાં જ જશો. અત્યારે તો લોકડાઉનમાં ખુલ્લું નથી, બાકી તો તમે બધા ગાર્ડનમાં જ હોય ને. હજુ વધારે એકાદ જોવું છે. એક જોઈ લઈએ. પ્રાચી. પ્રાચી સવારે 7 વાગે શું કરે છે? કે વોકિંગમાં જાય છે. તો ક્યાં આવશે? ગાર્ડનમાં આવશે. તો શું આવશે? ઇન ધ ગાર્ડન. પછી એ 9 વાગે સ્કૂલે જાય છે. તો શું આવશે? ઇન ધ ક્લાસ. સ્કૂલ લખો, કેમ કે એ સ્કૂલે જાય છે હજી. ઇન ધ સ્કૂલ. સ્કૂલ. પછી 3:30 શું આવશે? 3:30 એ ક્યાં હોય? સ્કૂલે ગઈ છે 9 વાગે, તો એ 3:30 એને રમવા માટે લઈ જાય છે. તો એમાં શું આવશે? ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. પછી 5 વાગે શું આવશે? 5 વાગે છૂટી જાય એટલે ઘરે આવે છે. તો 8 હોમ. અને 7 વાગે તે શું કરતી હશે? સાત વાગે એના ફ્રેન્ડ જોડે જાય છે બહાર. તો શું લખવાનું? એટ હિઝ ફ્રેન્ડ હાઉસ. ફ્રેન્ડ્સ હાઉસ. થઈ ગયું. તમારે આવી રીતના બધા વાક્ય લખવાના રહેશે. પછીની એક્ટિવિટી છે 7 નંબરની. એ તમારે શું છે એમાં કે ચિઠ્ઠીમાં થોડાક વાક્ય લખા, ચિઠ્ઠીમાં થોડાક સ્થળ લખેલા હોય એ સ્થળે જઈ અને
સંતાઈ જવાનું છે બીજા તમારા ફ્રેન્ડને કે વિદ્યાર્થીને, અને પછી એમાં દાવ આવશે. સંતા કુકડી રેમાં છો ને, તો આ એ જ છે. તો એ પ્રવૃત્તિ તમારે તમારા ફ્રેન્ડ જોડે ગ્રુપમાં જાતે કરવાની રહેશે. તો હોમવર્કમાં આપણે શું દીધું જોઈ લઈએ. બધા લખી નાખજો હોમવર્ક. હોમવર્કમાં એક્ટિવિટી 5માંથી શું હતું? જોડકા, જોડવા અને વાક્ય લખવાના છે. પછી એક્ટિવિટી 6માંથી ગમે તે પાંચ સ્ટુડન્ટનું તમારે આવી રીતના જૂથ બનાવી અને કોષ્ટક બનાવવાનું રહેશે. અને એક્ટિવિટી 7 છે તે તમારે જાતે જોવાની છે. હોમવર્ક લખી લ્યો અને આ બધું છે તે પણ લખી લ્યો, એટલે તમને વાક્ય બનાવવામાં કે કોષ્ટક બનાવવામાં કાંઈ પ્રોબ્લેમ ના આવે.